હવે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુ રુદ્ર યજ્ઞ તથા બહેન દીકરીઓ અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં હાજરી આપી. મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન દીકરી અને જમાઈઓના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના દિવસની શરૂઆત 300 વર્ષ જૂના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ વસઈના લઘુરુદ્ર યજ્ઞથી થઈ છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસરમાં આવ્યા ત્યારે ખૂબ સારી સ્વચ્છતા હતી. આવી સ્વચ્છતાનો આગ્રહ દરેક જગ્યાએ રાખવો જોઈએ. આપણું ગામ, શહેર અને આસપાસના વિસ્તારમાં વાર તહેવાર જ નહીં પણ દરરોજ સ્વચ્છતા રહે તેની સૌ કોઈએ કાળજી રાખવી જોઈએ. લોકોના સંસ્કાર અને સ્વભાવમાં સ્વચ્છતા આવે અને સૌ સ્વચ્છતાના આગ્રહી બનીને સ્વચ્છ વિકસિત ભારત નિર્માણમાં સહભાગી બનવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સંસદ મયંકભાઈ નાયક, લોકસભા સંસદ હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, અગ્રણી સર્વ ગિરીશભાઈ રાજગોર, રમણભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા. પ્રાંતિસ્તર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાસી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો, મિત્રો, ગ્રાહક મિત્રો, સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન. પ્રાંતિજ શહેર તથા પ્રાંતિજ તાલુકાની જનતા, સ્નેહીજનો, મિત્રો, ગ્રાહકોને શ્રીજી જ્વેલર્સ પ્રાંતિજ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ZSTV 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે. એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર.
નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.